હવે આગળ વાત કરીએ તો માંગરોળની. માંગરોળ કોંગ્રેસ દ્વારા સ્નેહ મિલન અને ખેડૂત સંમેલન યોજાય. ખેડૂતોને થતા અન્યાય સામે લડી ખેડૂતોને ન્યાય અપાવવા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ સરકાર ખેડૂત પર બેધ્યાન છે. ખેડૂતોને પૂરતું ખાતર નથી મળતું, પાકનો ભાવ નથી મળતો, ત્યારે કુદરતી આફતો આવે ત્યારે કોઈ પ્રકારની રાહત પણ આપવામાં આવતી નથી, જેથી આજ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. જ્યારે માંગરોળ શહેરની વાત કરીએ ત્યારે શહેરના વિકાસ માટે કામો મંજૂર કરવામાં આવેલ છતાં પણ કામો રદ કરી શહેરની પ્રજાને હેરાન કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ ઉપર ઉપપ્રમુખ હીરાભાઈ જોટાવા દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. જણાવ્યું હતું કે ભાજપ ધર્મના નામે મતો મેળવવાનું કામ કરે છે, ત્યારે ભાજપ પાસે પ્રામાણિકતા નથી. ધર્મના નામે દેશમાં ભાગલા પાડી મતો મેળવવાનું કામ ન કરે. કોંગ્રેસ પૂર્વ મંત્રી ચંદ્રિકાબેન ચુડાસમા દ્વારા ભાજપ સંસદ અને ધારાસભ્ય અને તાલુકા પ્રમુખ પર પણ પ્રહાર કર્યા હતા કે પ્રજા માટે ચૂંટાયેલા પ્રતિનિધિ બધા માટે એક સમાન હોવા જોઈએ, નહીં તો તમારી સામે લડવાની તાકાત અમારી પાસે પણ છે. કોંગ્રેસ આગેવાન ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ ચોટવા, પૂર્વ મંત્રી ચંદ્રિકાબેન ચુડાસમા, જિલ્લા પંચાયત સદસ્ય વાલાભાઈ ખેર, નગરપાલિકા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતભાઈ અમીપુરા, લક્ષ્મીભાઈ ભરડા, સહેર પ્રમુખ હારૂનભાઈ જેઠવા, પૂર્વ પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલા, પૂર્વ પ્રમુખ મનીષભાઈ ગોહેલ, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કાનાભાઈ રામ, પીડી મકવાણા, કોંગ્રેસના તાલુકા સદસ્ય, સરપંચો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસ આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે મહેનત કરીશું તો ચોક્કસ જીત મળશે, માટે અગાઉના મતભેદો ભૂલી કાળજીપૂર્વક તમામ કોંગ્રેસના કાર્યકર આગામી ચૂંટણીને ધ્યાનમાં લઈ કામે લાગી જવા જણાવ્યું હતું. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.